ગુજરાતમાં યાત્રાધામ તરીકે જાણીતા સ્થળ અંબાજી, દ્વારકા, સોમનાથ, પાવાગઢ અને ડાકોર સહિત અનેક સ્થળોનું મહત્વ રહેલું છે. આ જ રીતે યાત્રાધામમાં સામેલ નથી છતાં દર્શનાર્થીઓનો પ્રવાહ અવિરત રહે છે એવા સ્થળોનો પણ યાત્રાધામ સમકક્ષ વિકાસ કરવાના પ્રયત્નો શરૂ થઈ ચૂક્યા છે. ગાંધીનગર જિલ્લામાં આવેલા વરદાયિની મંદિર હંમેશા ભક્તોથી ભરેલું રહે છે. ભક્તોની ભીડ અને આસ્થાને જોતા યાત્રાધામ વિકાસ બોર્ડે આ મંદિરમાં દર્શનાર્થીઓની સુવિધામાં વધારો કરવાની કામગીરી હાથ ધરી છે. દર વર્ષે રૂપાલ ગામમાં નવરાત્રીમાં નીકળતી પલ્લીની યાત્રા આ મંદિરની સૌથી મોટી ઓળખ છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ખાસ રજૂઆતમાં આજે આપણે વાત કરીશું વરદાયિની મંદિરના ભવ્ય ઇતિહાસની. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની ખાસ રજૂઆતમાં હું છું ભાવેશ રાજપૂત. રૂપાલ આ શબ્દ સાંભળીને સૌથી પહેલો વિસ્તાર જો આવે તો તે છે ગાંધીનગરનું રૂપાલ ગામ, અને તેમાં પણ દર વર્ષે આઠમના દિવસે નીકળતી રૂપાલની પલ્લી. પરંતુ આ મંદિર કેટલું પુરાનું છે, તેની પાછળ કઈ કઈ સત્ય ઘટનાઓ આધારિત છે, અને પાંડવોએ જે પ્રકારે આ મંદિરમાં વસવાટ કર્યો હતો, તે તમામ બાબતોને લઈને ખાસ રજૂઆત કરીશું આજના ખાસ કાર્યક્રમમાં. ગુજરાત રાજ્ય હાલ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પાટનગર ગાંધીનગરની આનબાન અને શાન વધારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ગાંધીનગરનું નવનીતમ રેલવે સ્ટેશન અને ફાઇવ સ્ટાર હોટેલ ધ લીલા પેલેસનું ઉદ્ઘાટન કરી ગુજરાતના પર્યટકો માટે ઉત્તમ સુવિધાસભર પ્રકલ્પો શરૂ કર્યા છે. ગુજરાત રાજ્ય પહેલાથી પર્યટકો માટે પહેલી પસંદ રહ્યું છે, અને ખાસ તો ગુજરાતના યાત્રાધામના સ્થળો દેશભરના લોકો માટે આસ્થાના પ્રતીક બન્યા છે. ગુજરાતના સૌથી મોટા તીર્થ સ્થળોમાં સોમનાથ મહાદેવ, દ્વારકાધીશ મંદિર, અંબાજી, પાવાગઢ અને ચોટીલા જેવા ધર્મસ્થળોના વિકાસ બાદ યાત્રાધામ વિકાસ બોર્ડે ગાંધીનગરના રૂપલમાં આવેલા વરદાયિની માતાના મંદિરનો વિકાસ હાથ ધર્યો છે. ગાંધીનગર શહેરથી માત્ર 13 કિલોમીટરે આવેલા રૂપાલ ગામમાં આવેલું છે વરદાયિની માતાજીનું પૌરાણિક મંદિર. આ મંદિરમાં માતા વરદાયિની સૃષ્ટિના આરંભથી જ બિરાજમાન છે. આદ્યશક્તિ માં નવદુર્ગાના 9 સ્વરૂપો પૈકી તેમનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી હંસાવાહિની સ્વરૂપે આ મંદિરમાં બિરાજમાન છે. આ મંદિરમાં આવતા ભક્તોની તમામ ઈચ્છાઓ માં વરદાયિની પૂર્ણ કરે છે. મંદિરના ઇતિહાસની સૌ પ્રથમ વાત કરીએ તો દંતકથા અનુસાર સૃષ્ટિના આરંભ સમયે આ જગ્યાએ દુર્મદ નામનો રાક્ષસ રહેતો હતો, જેણે સૃષ્ટિનો નાશ કરીને બ્રહ્માજીને ત્રાસ આપ્યા પછી વરદાયિની માતાના પુત્ર રૂપે તેમની શરણે ગયો. માં વરદાયિનીએ એને પોતાના પુત્ર રૂપે સ્તનપાન કરાવી સાંત્વના આપી, તેની સાથે યુદ્ધ કરી તેનો સંહાર કર્યો અને માનસરોવરનું નિર્માણ કરી તેમાં માં વરદાયિનીએ સ્નાન કરી પોતાના રક્તવાળા વસ્ત્રો તેમાં ધોયા બાદ આ જ જગ્યાએ નિવાસ કર્યો. મંદિરની બાજુમાં જ સરોવર આવેલું છે. સરોવરનો પણ અનેરો મહિમા છે. આજે પણ પલ્લીના દિવસે હજારો લીટર ઘીમાં ભીના થયેલા કપડાં આ જ સરોવરમાં વગર સાબુએ ધોવા છતાં કપડાં ચીકણા થવાના બદલે ચોખ્ખા થઈ જાય છે. દ્રશ્યોમાં દેખાતું આ ભવ્ય મંદિર ખૂબ જૂનું અને પૌરાણિક હોવાથી તેનો વિકાસ જરૂરી હતો. દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યા અને માં વરદાયિની મંદિરની સુવિધા ઓછી પડતા ગ્રામજનોએ અનેક પ્રયાસો કરીને મંદિરનું જતન કર્યું અને રાજ્ય સરકારને આ મંદિરના વિકાસ માટે અનુરોધ કર્યો હતો.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે આ મંદિરના વિકાસનું બીડું હાથમાં લીધું અને જોત જોતામાં ભવ્ય મંદિર બનવાની કાર્યવાહી શરૂ થઈ. આ મંદિરની ભવ્યતાની વાત કરીએ તો શબ્દો ઓછા પડે તેમ છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, જેઓનું હાલ અયોધ્યામાં ભવ્ય મંદિર બની રહ્યું છે, તેઓ પોતે જ્યારે વનવાસ ભોગવતા હતા ત્યારે ભરત મિલાપ પછી શૃંગી ઋષિના આદેશથી માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે આ વરદાયની માતાના મંદિરે દર્શન કર્યા હતા. અહીંયા પૂજા અર્ચના કરી પ્રાર્થના કરતા વરદાયની માતાએ પ્રસન્ન થઈ ભગવાન શ્રીરામને અમોઘ દિવ્ય અસ્ત્ર એટલે કે બાણ આપ્યું હતું, જે બાણ ભગવાન રામ અને રાવણ વચ્ચેના યુદ્ધમાં રાવણના પરાજયનું કારણ બન્યું હતું. કારણ કે એ જ બાણ દ્વારા ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને સંસારને તેના ત્રાસમાંથી મુક્ત કરાવ્યો હતો. પપ્પા ફાધર છે, દાદા છે, બધા અહીંયા જ રહેલા છીએ. અને આ મંદિરની ખાસિયત બી સારી છે કે કોઈ બી મનોકામના હોય બધી પૂર્ણ થાય છે હર વખતે. અને અહીંયા નવરાત્રિમાં પલ્લીનો એક ખાસ માહોલ હોય છે, જ્યાં હજારો લાખો કિલો ઘી અહીંયા માઈ ભક્તો ચઢાવે છે અને અહીંયા દરેકની મનોકામના પૂર્ણ થાય છે. નાનકડા ગામ રૂપાલમાં યાત્રાધામ દ્વારા આ મંદિરનો વિકાસ કરાતા ધીમે ધીમે સ્થાનિક લોકોના પણ ધંધા રોજગાર ખુલ્યા છે. મંદિરનો વિકાસ થતા રૂપાલ ગામ હવે ગુજરાત રાજ્ય સુધી સીમિત ન રહી દેશમાં ખ્યાતિ મેળવી રહ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંદિર પરિસરમાં જુદા જુદા પ્રકલ્પો તૈયાર કરી રહ્યું છે. આ મંદિર પરિસરમાં આવતા તમામ ભક્તો માટે ખીજડાનું વૃક્ષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દ્વાપર યુગમાં પાંડવો કૌરવો સામે જુગાર હારી જતા 12 વર્ષના વનવાસ પછી પાછો ગુપ્તવાસ એવી શરત હતી, અને જો ગુપ્તવાસ દરમિયાન તેઓ ઓળખાઈ જાય તો ફરીથી 12 વર્ષ વનવાસ પછી ફરી ગુપ્તવાસ, એકમ સતત આ ચક્ર ચાલુ જ રહેવાનું હતું, જેથી પાંડવોને ધૌમ્ય ઋષિના આદેશથી આ મંદિરે આવ્યા અને માં વરદાયની પૂજા અર્ચના કરી હતી. માં વરદાયનીએ પ્રસન્ન થઈ આ જ ખીજડાના વૃક્ષ પર પાંડવોને અસ્ત્રો શસ્ત્રો સંતાડીને તેમણે પાંડવોને આપેલા જુદા જુદા વસ્ત્રો ધારણ કરી ગુપ્તવાસ માટે તે સમયના વિરાટનગર અને હાલના ધોળકામાં જવા માટે આદેશ કર્યો, અને ગુપ્તવાસ દરમિયાન તેઓને કોઈ ઓળખી નહીં શકે તેવા આશીર્વાદ આપ્યા. એવી કૃપા રહી છે અને શ્રદ્ધા રહી છે કે દર્શન કરી આનંદી અને મનોકામના અમારી સંપૂર્ણપણે પૂર્ણ થઈ છે અને મને શાંતિ મળે છે દર્શન. અને આ ગામમાં નવરાત્રિ તેમજ પલ્લીમાં હજારો લાખોની સંખ્યામાં લોકો અહીંયા દર્શને આવે છે અને આનંદિત અને મનોકામના એમની પૂર્ણ કરી અને ધન્યતા અનુભવ કરે છે. આ માતાજી લગભગ તો 5 સતયુગથી છે, બરાબર. સતયુગમાં રામચંદ્ર ભગવાનને પણ દર્શન આપ્યા હતા, પછી બીજા યુગમાં સતયુગમાં દુર્મન નામના રાક્ષસને માર્યો હતો, બીજા યુગમાં રામચંદ્ર ભગવાનને દર્શન આપ્યા હતા, ત્રીજા યુગમાં 5 પાંડવોને દર્શન આપ્યા. ગુપ્તવાસ દરમિયાન શરૂ થવાના દરમિયાન અહીં આવ્યા હતા. એમને ગુપ્તવાસ કરવા માટે એમને વિરાટનગર, જે અત્યારે દ્વારકા શહેર છે, એમના જે શસ્ત્રો બાણ ગદા જે હથિયાર હતા, એની માતાજીના મંદિર આગળ વૃક્ષ છે વરખડીનો, એમાં છુપાવ્યા, માતાજી રક્ષણ કર્યું. એમનો ગુપ્તવાસ પૂર્ણ થયા પછી અહીંયા આવીને માતાજીને પંચબલી એટલે પલ્લી બનાવી, 5 દીવા કર્યા, જોત લગાવી, એમના કૌરવો સાથે વિજય થયો. વરદાયની માતાના મંદિરની સૌથી મોટી વિશેષતા દર વર્ષે નવરાત્રિમાં નોમના દિવસે મંદિરથી નીકળી
ગામમાં ફરતી પલ્લીની યાત્રા છે, જે યાત્રામાં હજારો લાખો લીટર ઘી ચડાવવામાં આવે છે। સૌથી મહત્વની વાત તો એ છે કે રૂપાલમાં પલ્લીની શરૂઆત પાંડવોએ કરી હતી। પાંડવોને માં વરદાયનીએ આશીર્વાદ આપ્યા હતા કે મહાભારતના યુદ્ધમાં તેઓનો વિજય થશે। મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ આસો સુદ નોમના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો અને દ્રૌપદી ચતુરંગી સેના સાથે આ મંદિરે આવ્યા અને માતાજીની સોનાની પલ્લી બનાવી તેના પર પાંચ કુડાની સ્થાપના કરી પલ્લી ગામમાં ફેરવી અને ત્યારથી જ આ પલ્લી યાત્રાની શરૂઆત થઈ, જે પરંપરા આજ દિન સુધી જળવાયેલી છે। કોરોના કાળમાં જ્યારે દેશના તમામ ધર્મસ્થાનો બંધ હતા ત્યારે પણ કોવિડની ગાઈડલાઈનના પાલન સાથે પલ્લી નીકળી હતી। મારા લગ્ન 2005માં થયા હતા, એની પછીથી હું રેગ્યુલરલી અહીંયા આવું। જ્યારે બી ગાંધીનગર આવું તો બને ત્યારે માતાજીના મંદિર ઉપર આવીએ છીએ અને અત્યારે હજી ફેરે બહુ ખુશી થાય છે કે આટલું આનો વિકાસ થઈ રહ્યો છે અને સજાવી રહ્યા છે। પહેલાં આવ્યા હતા તેના કરતાં અત્યારે ઘણું ફેર છે અને એ સારા માટેનું છે। મેઇન વસ્તુ છે કે આ મંદિરનો વિસ્તાર ઘણો છે, આપણે ઘણું બધું કરી શકીએ એવી એક ભાવના થઈ રહી છે અને આપણા મંદિરો જે લુપ્ત થઈ રહ્યા છે એમાં આવી રીતે વિકાસ થઈ રહ્યો છે આપણા મંદિરનું, માતાજીના મંદિરનું, એના લીધે અમને ઘણો આનંદ થઈ રહ્યો છે। વરદાયની માતાના આ મંદિરનો જીર્ણોદ્ધાર અનેક વખત કરવામાં આવ્યો છે ત્યારે આ મંદિરની ભવ્યતા તેમાં આવતા દર્શનાર્થીઓ ખૂબ સારી રીતે વર્ણવે છે। હાલમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ મંદિર પરિસરમાં અનેક પ્રકલ્પો તૈયાર કરી રહ્યું છે। હવે યાત્રાધામ વિકાસમાં સમાવેશ નહીં, છતાં યાત્રાધામ વિકાસ સમકક્ષ મંદિરમાં વરદાયની માતાનો સમાવેશ થયો છે। પરિણામે દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થશે અને ગુજરાત પછી હવે આંતરરાજ્ય અને દેશમાં વરદાયની માતાનો મહિમા ગુંજી ઉઠશે। કેમેરા પર્સન રવિ જોશી સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। ભવ્ય ઇતિહાસ ધરાવતા આ વરદાયની માતાના મંદિરમાં હાલ નિર્માણ કાર્ય પ્રગતિમાં છે અને સૌથી મહત્વની વાત એ છે કે આસો સુદ નોમના દિવસે સમગ્ર રૂપાલ ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળે છે। તે દિવસે વહેલી સવારથી પલ્લી મેળાની શરૂઆત થઈ જાય છે, જેમાં ગામના તમામ કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વિના ઉમંગથી ભાગ લે છે। વણકર ભાઈઓ પલ્લી માટે ખીજડો કાપે છે, સુધાર ભાઈઓ પલ્લી ઢળે છે, વાળંદ ભાઈઓ વરખડાના સોટા બાંધે છે, કુંભાર ભાઈઓ કુંડામાં કપાસ પૂરે છે, પંચોલી ભાઈઓ નિવેદ માટે સવા મણનો ખીજડો બનાવે છે, ચાવડા ભાઈઓ પલ્લીની રક્ષા માટે ખુલ્લી તલવારે હાજર રહે છે, ત્રિવેદી ભાઈઓ પલ્લીની પૂજા કરાવે છે, જે બાદ પટેલ ભાઈઓ પૂજા કરી કુંડામાં અગ્નિ પ્રગટાવે છે અને પલ્લીની શરૂઆત થાય છે।
વરદાયની માતાના આ ભવ્ય મંદિરની અનોખી વિશેષતા રહી છે. આ મંદિરમાં ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. અમદાવાદની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંકમાં સેક્રેટરી દિલીપભાઈ દવે છેલ્લા 37 વર્ષોથી સતત દર્શને આવે છે. માતાજી પાસે માંગેલી ઈચ્છા પૂર્ણ થતાં તેઓ અચૂક વરદાયની માતાના મંદિરે દર્શને આવે છે અને તેઓનો આભાર માને છે. રવિવાર પૂનમ ભરતો હતો તે મેં એ સંકલ્પ માતાજી જોડે કર્યો કે ભાઈ માતાજી મારે બેબી જોઈએ છે, બેટી બચાવનું સરકાર જ્યારે અભિયાન ચલાવે છે તો મારા એક બાબો છે. અને પછી મેં બીજી બેબી માગી અને એવું કીધું કે મને મારી બેબી પલ્લીના દિવસે જ આવે તો મને મારી શ્રદ્ધાનું સમાધાન બી થાય અને મને પરચાપી રૂપ લાગે. તો સાહેબ મારી બેબીનો જન્મ 13/10/94 નોરતું અને દશેરા હતા એ દિવસે આવેલો. એ વખતે સોનોગ્રાફી એટલા માટે આપણે કરાવતા કે બાળકનું ડેવલપમેન્ટ કેવું છે, એને કોઈ તકલીફ છે કે નહીં, એટલા માટે આવો કોઈ પીસીપીડીનો કાયદો હતો નહીં. એટલે મેં ડેવલપમેન્ટ માટે કરાયો તો ડૉક્ટરે હસતા હસતા કીધું બાબુ છે તારા. મેં કીધું મારી તમારી શ્રદ્ધા ખોટી, મારી શ્રદ્ધા સાચી, તમારું વિજ્ઞાન ખોટું. ડૉક્ટર માન્યા નહીં. એ ડૉક્ટરે કીધું દિલીપ તું ઓર્થોડોક્સ છે. મેં કીધું જે હોય માતાજી મને બેબી જ આપી છે કીધું. મને એવી શ્રદ્ધા હતી કે હું આટલા 10-12 વર્ષથી જો રવિવાર પૂનમ ભરતો હોઉં તો શક્તિ તો કંઈક છે જ એમ. એટલે પછી આજે મને પરચો મળ્યો કે 13/10/94 મારી બેબી આવી, એને બેબીનું નામ જાનકી છે, એ આજે મારી સાથે છે, આજે 26 વર્ષની થઈ ગઈ. રૂપાલ ગામમાં નીકળતી પલ્લીની આગળ આગળ ચાવડા ભાઈઓ પલ્લી સામે મુખ રાખી પાછા પગે અંત સુધી ચાલે છે. તે દરમિયાન વાણંદભાઈઓ પલ્લીની આગળ મશાલ લઈને ચાલે છે. યાત્રા દરમિયાન રૂપાલ ગામના 27 ચકલા ઉપર પલ્લી ઊભી રાખવામાં આવે છે, જ્યાં લાખો ભક્તો લાખો કિલો ઘીનો અભિષેક કરે છે અને અંતે મંદિર પરિસરમાં પલ્લી પરત આવે છે. કળિયુગમાં પણ આ મંદિરમાં બિરાજમાન માતાજીના અનેક પરચા સાક્ષાત મળ્યા છે, જેમાં વર્ષો પહેલા પાટણના સિદ્ધરાજ જયસિંહની માળવાના રાજા યશોવર્મા અવગણના કરી વેર રાખતા હતા, જેથી તેઓએ યશોવર્માનો વધ ન કરે ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કર્યો હતો અને સેના લઈને માળવા પર ચઢાઈ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ ભૂખના કારણે પીડાવા લાગ્યા. તે અરસામાં તેઓ રૂપાલ મંદિર પાસે ગયા હતા. રાજા નિંદ્રાધીન થયા ત્યારે માં વરદાયની તેઓના સ્વપ્નમાં આવ્યા હતા અને દર્શન આપી કહ્યું હતું કે સવારે ઉઠીને છાણનો કિલ્લો બનાવી તેમાં અડદના લોટનું શત્રુનું પુતળું બનાવી તેનો વધ કરી અન્ન ગ્રહણ કરજે અને બાદમાં માળવા પર ચઢાઈ કરજે. જે બાદ રાજા સિદ્ધરાજે માળવાના રાજા યશોવર્માનો યુદ્ધમાં વધ કર્યો અને તે બાદ તેઓએ રૂપાલમાં આવી માતાજીની પૂજા કરી, નવેસરથી મંદિર બનાવી માતાની મૂર્તિ બનાવી પ્રતિષ્ઠા કરી. સિદ્ધરાજ જયસિંહને માં વરદાયનીએ વડના ઝાડ નીચે દર્શન આપ્યા હતા. તેઓ વડેચી તરીકે પણ ઓળખાયા હતા. પાટણના રાજા જયસિંહ સિદ્ધરાજ સોલંકી યશોવર્મા જોડે યુદ્ધ કરવા નીકળતા સૈન્ય સાથે મુકામ કર્યો. માતાજી અહીંયા દર્શન આપીને વિજયનું વરદાન આપ્યું. વિજય થયા બાદ આ માતાજીની સ્થાપના કરી અને ખીજરાના ઝાડની પલ્લી બનાવી 5 જ્યોત કરી ઘી લગાવ્યું. સમય જતાં ગામનો વસવાટ થયો. ગામવાળાએ માતાજી પાસે રજા લઈ ગઈ કે આ પલ્લી રથ અમે ગામમાં નવો બનાવીએ અને ગામની પરિક્રમા કરીને અમે મંદિરમાં લાવીએ. માતાજી રજા આપી. આસો મહિનાની નવરાત્રિનો 9મો દિવસ અહીંયા 9 દિવસ સળંગ ગણવામાં આવે છે. આ જૂના પલ્લી રથનો અહીં વધ કરીને યજ્ઞમાં લેવામાં આવે છે. ગામમાં નવો બને છે. 27 ચકલા છે. પલ્લી જ્યાં સુધી તૈયાર ના થાય ત્યાં સુધી દરેક ચકલા પર ઘી એકઠું થાય છે. કોઈ પોતાની શક્તિ પ્રમાણે કોઈ કિલો લાવે, કોઈ ડબ્બા લાવે, એ રીતે ઘી ભેગું થાય છે. જ્યારે પલ્લી રથ રાત્રે 2 વાગ્યા પછી નીકળે
એ દરમિયાન હાલના સમયમાં ટ્રેક્ટરની ટોલી ભરીને પીપળા ભરીને ઘી એકઠું થાય છે. વરદાયની મંદિરનું ટ્રસ્ટ હાલ સંચાલન પટેલો પાસે છે, ત્યારે મંદિર પરિસરમાં પ્રસાદી તેમજ દર્શનાર્થીઓ માટે સામાન્ય ટોકને ભોજનની વ્યવસ્થા કરાઈ છે, જેમાં અનેક ભક્તો માતાનો ભોજન કરે છે. સાથે જ માતાજીને ચઢાવેલી સાડીઓ સામાન્ય દરે વેચવામાં આવે છે, જેથી કરીને માતાની ભક્તિનો લાભ તમામ દર્શનાર્થી લઈ શકે. દર્શનાર્થીઓ માટે અનેકવિધ સુવિધાઓ ટ્રસ્ટ દ્વારા કરાઈ છે. 11 વર્ષથી છું, યજ્ઞના આચાર્ય તરીકે છું. આ માતાજી વરદાયની માતા છે. નવદુર્ગામાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી આવે. આ માતાજીનો ચમત્કાર એવો છે, જેને સંતાન ના હોય તો અહીંયા ખાલી ઘીની માનતા રાખે 110% માતાજી સંતાન આપે છે. પરદેશ ગમન કરવું હોય તો આ માતાજીની અરજ ખાલી ઘર બેઠા કરે તો પણ એમને વિઝા મળી જાય છે. એમાં લાડુ, ફૂલવડી, દાળ, ભાત, પૂરી, પાપડ, બસ એટલી સેવા હું માલી શકું છું. મારાથી જે મળે હું સેવા કરું છું. લોકો રવિવાર, શનિવાર, મંગળવાર, સોમવાર, બુધવારે કમ હોય, ઓછી સંખ્યા, એ ત્રણ લોકો લક્ઝરી વધારે આવે છે. એના કારણથી લોકોનો આનંદ મંગળ થાય છે, સારી મળે છે જમવાનું. સૃષ્ટિના સર્જન પહેલાંથી આ મંદિર અહીંયા બિરાજમાન છે, ત્યારે હાલમાં યાત્રાધામ વિકાસ બોર્ડે અંદાજે 20-25 કરોડના ખર્ચે આ મંદિરનું નવીનીકરણ કરી રહ્યું છે, જેમાં આગામી દિવસોમાં મંદિરના મુખ્ય ગર્ભગૃહની સાથોસાથ ઐતિહાસિક વડેચી તળાવનો વિકાસ તથા આજુબાજુ બગીચો અને બોટિંગની સુવિધા સાથે ફ્લોરિંગ, ધર્મશાળા, ગાર્ડન, ઓવરહેડ ટાંકી, કમ્પાઉન્ડ વોલ, મિની ભોજનાલય, મ્યુઝિકલ ફુવારો, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, મંદિરની પૂર્વ તરફ સોનીપુર રોડ તરફનો પથ્થરનો મેઇન ગેટ, યજ્ઞ મંડપો અને ભક્તો માટે શૌચાલય સહિતની તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવશે. પુરાણું મંદિર હતું, હવે જ્યારે માતાજીના હુકમથી નવું મંદિર આખું બનાવવાનું ચાલુ કર્યું છે, તો અમને જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ત્યારે અમારી પાસે થોડી ઘણી ડિપોઝિટો હતી. બાકી એક દિવસ અમે કાર્યક્રમ કરીને ટોટલ 11 કરોડના દાતાઓ શોધ્યા હતા 4 કલાકમાં, અને પછી સરકાર તરફથી અમને 9-1 કરોડ રૂપિયાની સહાય મળી, અને અત્યાર સુધીમાં ખર્ચો એક અમારો ટોટલ 22-1 કરોડ રૂપિયાનો ટાર્ગેટ છે. અને પ્લસ એની પાછળ યાત્રાધામ માટે વિકસાવવા માટે પાછળ જે તળાવ છે એ પણ ડેવલપ કરવાનું છે, આગળનું મેદાન ડેવલપ કરવાનું છે, ફૂડકોર્ટ કરવાની છે, અને જે યાત્રાઓ સવલતો મળે રેસ્ટ હાઉસ પણ કરવાનો અમારો વિચાર છે. હાલમાં મંદિર પરિસરમાં મુખ્ય મંદિરમાં અનેક કળાકૃતિઓ લગાવવામાં આવી છે, જેમાં અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ મૂર્તિકાર દ્વારા તૈયાર કરી લગાવવામાં આવી રહી છે, અને સાથોસાથ પક્ષીઓની પણ મૂર્તિઓ તૈયાર કરાઈ રહી છે. પરિસરમાં યજ્ઞ મંડપ, ભોજનાલય અને ખોડિયાર મંદિર સહિતની તમામ જગ્યાઓની નવીનીકરણ થકી મંદિરનો ભવ્યાથી ભવ્ય વિકાસ થાય અને દેશ દુનિયાના તમામ માઈ ભક્તો અહીં દર્શન કરવા સરળતાથી આવે તેવા આયોજન હાલ કરાયા છે. ગુજરાત રાજ્યનો જ્યારે પ્રવાસન રાજ્ય તરીકે વિકાસ થઈ રહ્યો છે, તેવામાં ગુજરાતના તમામ ધાર્મિક સ્થળોને ડેવલપ કરીને વધુમાં વધુ લોકો તેનો લાભ લે તેવા સભર પ્રયાસો હાલ કરાયા છે, જેના ભાગરૂપે આ વરદાયની મંદિરની સાથોસાથ રાજ્યના અન્ય મંદિરોના પણ વિકાસની ઉત્તમ કામગીરી રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે. મંદવ ન્યૂઝની ખાસ રજૂઆતમાં આજે આપણે વાત કરી વરદાયની માતાના મંદિર રૂપાલની, કે જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે, અને ખાસ કરીને નવરાત્રિમાં જે પ્રકારે અહીંયા પલ્લી ભરાય છે જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરતા હોય છે. આવા જ મહત્ત્વના મંદિરો અને અનેક કાર્યક્રમો સાથે ફરી વળ મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.